સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડેમીના ઓનલાઈન લેક્ચર્સમાં. મિત્રો, રોજબરોજ તમારા સુધી સ્કોરિંગ ટોપિક લાવવાનું પ્રોમિસ કરેલું છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે તાપી ગેસ લાઇન. તો મિત્રો, તાપીનું નામ સાંભળતા તમને એવું થશે કે તાપી જિલ્લાની વાત કરવામાં આવી છે, પણ નહીં મિત્રો, તાપી જિલ્લાની વાત કરવામાં આવી નથી. તાપીની અંદરથી સરકાર તમને પૂછે કે તાપીમાં ટી શું સૂચવે છે, તાપીમાં એ શું સૂચવે છે, પી શું સૂચવે છે, આઈ શું સૂચવે છે. તો મિત્રો, તાપીથી ચાર દેશ એની અંદર સમાયેલા છે, ચાર દેશનો પ્રોજેક્ટ છે. તો મિત્રો, સરકાર તમને પૂછે તે ટી શું સૂચવે છે, તો આપણો જવાબ આવે તુર્કમેનિસ્તાન. એ શું સૂચવે છે, અફઘાનિસ્તાન. પી શું સૂચવે છે, પાકિસ્તાન. આઈ શું સૂચવે છે, તો માત્ર આપણો ઇન્ડિયા એટલે કે ભારત. મિત્રો, હવે સરકાર એવા પ્રશ્નો પૂછી શકે કે આમાંથી બાયર કોણ છે, સેલર કોણ છે. તો મિત્રો, તુર્કમેનિસ્તાન છે એ ગેસ વેચશે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા એની પાસેથી ગેસ ખરીદશે. સૌથી મોટા ભંડાર છે ગેસના તુર્કમેનિસ્તાનની અંદર. મિત્રો, આવો પ્રોજેક્ટ છે તો ત્રણે ત્રણ અથવા તો ચારે ચારની ભારતની તો રાજધાની આપણને ખબર જ હોય મિત્રો, પણ જે ત્રણ નવા દેશ છે એની રાજધાની આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો, તુર્કમેનિસ્તાન તો અશ્કાબાદ, અફઘાનિસ્તાનની તો ખબર હશે કાબુલ, પાકિસ્તાન તો ઇસ્લામાબાદ, ભારત તો ઇન્ડિયા, સોરી દિલ્હી. તો મિત્રો, ચારે ચારની તમને રાજધાની ખબર હોવી જોઈએ, અને પ્લસ કે ટી શું સૂચવે છે, એ શું સૂચવે છે. તો મિત્રો, ચાર દેશ સૂચવે છે, બાયર કોણ છે, સેલર કોણ છે. મિત્રો, તમે વિશ્વના મેપની અંદર જોશો તો સેમ આ જ કન્ડિશનમાં બધા દેશ આવેલા છે. તુર્કમેનિસ્તાન અહીંયા છે, અફઘાનિસ્તાન, એના પછી અહીંયા પાકિસ્તાન અને પછી ભારત. તો આવી રીતે પાઇપલાઇન આવવાની છે, તુર્કમેનિસ્તાનથી અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનથી પાકિસ્તાન અને પછી છેલ્લે ભારતમાં. તો મિત્રો, આ હતું તાપીને લઈને થોડું વિશ્લેષણ. મિત્રો, આમાં આપણા માટે ખાલી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તાપીની અંદર કયા કયા ચાર દેશ છે, પ્લસ કે ચારે ચાર દેશની કઈ રાજધાની છે, અને તાપી છે એશિયાનો પ્રોજેક્ટ હતો ગેસ પાઇપલાઇન. થેન્ક યુ વેરી મચ. જો મિત્રો વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.